નમસ્કાર મિત્રો, એકમ કસોટી એટલે કે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 7. તો આજે આપણે એના પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી તમને આવા જ બીજા વિડીયો મળતા રહે. તમારા નાના ભાઈ બહેન ધોરણ 1 થી 10-12 કોમર્સ સુધી ભણતા હોય તો એના પણ એકમ કસોટીના પેપર ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં એકમ કસોટીના ફોલ્ડરમાં તમને જોવા મળશે. મિત્રો, તમારા શિક્ષક તમારા ઘરે તમને મળવા આવવાના હોય તો તેના સ્વાગત માટે આપણે શું તૈયારી કરીએ? તો કે મમ્મી અને પપ્પાને આપણે કહી રાખીએ કે આજે અમારા શિક્ષક ઘરે આવવાના છે, તેથી ઘર સ્વચ્છ રાખીએ, નવા કપડાં પહેરી અને સરની સ્વાગતની તૈયારીમાં આપણે તમે જે જે તૈયારી કરો એ અહીં લખવાની. ત્યારબાદ કાવ્ય પંક્તિ સમજાવો. તરિયા તોરણ બારે બંધાવીએ, મોતેડે ચોક પુરાવીએ. તો એ કાવ્ય સમજૂતી મિત્રો આ રીતે તમે લખી શકો. શું છે? તો કે બારણા પર આસોપાલવ, આંબા અને નાળિયેરના પાનના તોરણ બાંધવામાં આવે છે અને આંગણે મોતી વડે સાથિયા પુરાવવામાં આવે છે. તો આ રીતે આ કાવ્ય પંક્તિ આપણે સમજાવી શકીએ. ત્યારબાદ એક પેરેગ્રાફ આપ્યો છે અને એની અંદર આપણને ખાલી જગ્યા આપી છે, તો ખાલી જગ્યા મેં પૂરી દીધી છે. તો કે કડકડતી ઠંડી બાદ હવે ગોઝારા ગામમાં કાળઝાળ ગરમી ચાલુ થઈ હતી. ચળકતા પારાની જેમ સૂર્યના કિરણો ચળકતા હતા, સુગંધિત પુષ્પો હવે કરમાવા લાગ્યા. ખેતરો પણ ઝાડે સુમસામ ખંડેર જેવા લાગતા હતા. ખેતરની ચીકણી માટી હવે સૂકી ભઠ ભાસતી હતી. ગામના ઉબડખાબડ રસ્તા પાણીના તરસ્યા થઈ ગયા હતા. ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા. ગામ આખું એક જ રાહમાં હતું, હવે તો બસ મુશળધાર વરસાદની રાહ હતી. ત્યારબાદ મિત્રો અહીંયા એક શબ્દ આપેલો છે અમદાવાદ, એના ઉપરથી આ 4 શબ્દ બનાવ્યા છે. વાદ, દવા, દાદ, મદદ. તો આ રીતના આપણે આ 5 શબ્દ ઉપરથી અલગ અલગ શબ્દ બનાવવાના છે. તો પ્રથમ શબ્દ કયો છે? નગરપાલિકા. તો નગરપાલિકા ઉપરથી આપણે નગર, રન, નલિકા, નલિકા એટલે નળી, કાન. પછી કારતક માસ, એના ઉપરથી કાતર, કાર, માસ, તર. એ જ રીતે મદન મોહન, મન, મોહ, મનન, મોહન. પાલનપુર ઉપરથી પૂર, પાન, પાલન અને નર. ત્યારબાદ ગરમાગરમ, માર, મગર, રમા અને મગ. આ રીતના 5 શબ્દો તમે લખી શકો. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ દબાવી દો. બીજું તમારું પેપર ગણિતનું ટૂંક સમયમાં જ આપણે મૂકવાના છીએ. ત્યારબાદ તમારા નાના પિતરાઈ ભાઈને કોરોનાના મહામારી સામે રક્ષણ કઈ રીતે થઈ, તો આપણે અત્યારે ખ્યાલ છે કે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એના વિશે તમારે પત્ર લખવાનો છે. જે અને પ્રશ્ન નંબર 5, અહીંયા એક કોનું ચિત્ર છે મિત્રો? મેળાનું ચિત્ર છે. તો એના ઉપરથી તમારે વર્ણન કરવાનું છે કે આપેલ ચિત્ર મેળાનું ચિત્ર છે. અલગ અલગ સ્ટોલ આપેલા હોય, ઉદાહરણ તરીકે આ નાસ્તાના સ્ટોલ છે. ત્યારબાદ અહીં આ એક ટ્રેન છે, ટોય ટ્રેન. આ ચકડોળ છે, આ એક મદારી એના સાપ સાથે ખેલ કરે છે. અહીંયા નટ બજાણિયાઓ છે, આ ફુગા વેચવાવાળાઓ છે. તો આ રીતના તમે એનું વર્ણન કરી શકો. થેન્ક યુ.